મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ આસપાસમાં પાઠ નંબર અઢાર રમતા રમતા વિશે અભ્યાસ કરીશું તો આપણને પાઠનું નામ સાંભળતા જ એવું લાગશે કે રમતા રમતા એ પાઠમાં વળી એવું તે શું હશે તો સમજીએ કે એની અંદર રમતની વાત કરવામાં આવેલી છે તો રમતમાં બે પ્રકાર હોય છે એક ઇન્ડોર ગેમ્સ અને એક આઉટડોર ગેમ્સ તો ઇન્ડોર ગેમ્સની અંદર શું હોય છે કે ઘરમાં રમી શકાય તેવી રમતોને આપણે ઇન્ડોર રમત કહેવાય છે એટલે કે જે રમતને આપણે ઘરની અંદર રમી શકીએ એવી રમતોને આપણે ઇન્ડોર રમત કહી શકીશું તો એવી કઈ રમતો છે તો સાપ સીડી ચેસ અને કેરમ આ રમત રમવા માટે આપણે ઘરની બહાર જવું પડતું નથી અને ઘરની અંદર જ આ રમત આપણે રમી શકીએ છીએ એવી જ રીતે આઉટડોર ગેમ્સ તો આઉટડોર ગેમ્સ એટલે કેવી ગેમ કે જે ઘરની બહાર રમી શકાતી હોય તેવી રમતોને આઉટડોર ગેમ્સ રમત કહેવાય છે એટલે કે જે રમત રમવા માટે આપણે ઘરની બહાર જ રહેવું પડે છે તો એવી રમતને આપણે આઉટડોર રમત કહીશું એવી કઈ રમતો છે કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ વગેરે રમતોને આપણે કેવી રમત કહીશું આઉટડોર ગેમ્સ તો વિદ્યાર્થી મિત્રો રમતા રમતા વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ચિત્રમાં તમે જોઈ શકો છો શું છે કે બાળકો એક રમત રમી રહ્યા છે હવે આ રમત કઈ છે તો એના વિશે આપણે જોઈશું આ રમતને આપણે પગથિયાની રમત કહી કહીએ છીએ તો અલગ અલગ વિસ્તારોમાં આ રમતને અલગ અલગ નામથી ઓળખા ઓળખાય છે તો જુઓ બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા શું છે બધા જ બાળકો શેરીમાં કઈ રમત રમી રહ્યા છે પગથિયાની રમત અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમત રમતી હતી અવંતિકા અને એની બેન નંદિતા પણ આ રમત રમી રહ્યા હતા પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી એટલે કે નંદિતાને આ રમત રમતા આવડતી ન હતી તેણે આ રમત અંગે ખાસ જાણ ન હતી એને આ રમત માટે કંઈ વધારે જાણકારી હતી નહીં અવંતિકા નંદિતા મને ધ્યાનથી સાંભળ અવંતિકા શું કહે છે કે નંદિતા તું મને ધ્યાનથી સાંભળ રમતને સમજ એટલે કે તું રમતને સારી રીતે પહેલાં સમજી લે ઠીકરું પહેલાં ખાનામાં નાખ ઠીકરાને તું ક્યાં નાખ પહેલાં ખાનામાં પછી એક પગે એ ખાનું કૂદી બીજા ખાનામાં પગ મુખ યાદ રાખ જ્યારે ચોથા અને પાંચમા અને સાતમું અને આઠમું લખ્યું છે તે જ ખાના ઉપર આપણે બંને પગ મૂકી શકીએ છે એટલે કે ચાર અને પાંચ સાત અને આઠ એ લખ્યું છે એ ખાનામાં જ આપણે બંને પગ મૂકી શકીએ છીએ ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકીએ છે એટલે કે આપણે રમીએ છીએ તો આપણે એ ખાનાઓમાં જ આપણા બંને પગને મૂકી શકીએ છે તારા પગ દોરીને દોરેલી લીટીને અડે નહીં એનું ધ્યાન રાખજે જે લાઈન દોરેલી છે એને તારો પગ અડવો જોઈએ નહીં એનું તારે ધ્યાન રાખવાનું છે જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ એટલે કે જો તારો પગ અડી જશે તો તું આ રમતની અંદર આઉટ થઈ જઈશ જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું એટલે કે જ્યારે આપણે છેલ્લા ખાનામાં પહોંચીએ ત્યારે આપણે શું કરવાનું છે પાછું ફરવાનું છે જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું છેલ્લા ખાનામાંથી પાછા વળીએ અને પાછા આપણે આવીએ ત્યારે જ્યારે જે ખાનામાં ઠીકરું પડ્યું છે ત્યાંથી આપણે પાછું લાવવાનું રહેશે એક વખત આ રીતે ફર કરી લીધા પછી હવે ઠીકરું એની પછીના ખાનામાં નાખવું આ રીતે આપણે રમી લીધું એકવાર એના પછી એ જ ઠીકરાને આપણે ફરી વાર પાછા આવી અને જઈએ ત્યારે એનાથી આગળના ખાનામાં નાખવાનું આ જ રીતે ઠીકરું વારાફરથી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી આ રીતે એમ વારાફરથી આપણે એક પછી એક ખાનામાં ઠીકરું નાખી અને રમતને આગળ વધારવાની છે બાળકોએ ફરી રમવાનું શરૂ કર્યું એટલે કે બાળકો શું કરે છે રમવાનું શરૂ કરે છે ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા આ બધું કોણ જોઈ રહ્યું હતું ઘણા સમયથી કાકી જોઈ રહ્યા હતા કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ આ બધું કાકી જોઈ રહ્યા હતા અને જોઈને કાકીને પણ એમનું બાળપણ યાદ આવી જાય છે અને એમને પણ રમત રમવાની ઈચ્છા થઈ જાય છે તે પૂછ્યા વગર રહી શક્યા નહીં કાકી આ બધું પૂછ્યા વગર રહી શક્યા નહીં તેમને કાકીએ કહ્યું હું તમારી સાથે રમી શકું કાકી બાળકોને પૂછે છે કે શું હું તમારી સાથે આ રમત રમી શકું આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા આવું કાકીએ જ્યારે કહ્યું કે શું હું તમારી સાથે રમત રમી શકું આવું સાંભળી અને બધા બાળકો પણ હસવા લાગ્યા અવંતિકા કાકી તમે રમશો અવંતિકા કહે છે કે શું કાકી તમે રમશો કાકી શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું કાકી કહે છે કે શું તમે એવું વિચારો છો કે હું આ રમત ના રમી શકું તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી એટલે કે હું જ્યારે તમારા જેટલી નાની હતી ત્યારે તો હું ઘણી બધી રમતો રમતી હતી નંદિતા કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા નંદિતા પૂછે છે કે કાકી તમે જ્યારે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા કાકી લંગડી સંતાકૂકડી સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી એમ કે કબડ્ડીની રમતમાં તો અમારી ટુકડી આજુબાજુના વિસ્તારની એક સારામાં સારી ટુકડી કહેવાતી હતી રજત કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો રજત પૂછે છે કાકીને કે કાકી તમને રમવા માટે આટલો બધો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમય જ નથી એટલે કે અમારે તો રમવું હોય છે પણ અમને તો રમવા માટે સમય જ મળતો નથી કાકી ન જ મળે તમે આખો દિવસ ટીવી જોવામાં રહો છો કાકી શું કહે છે કે તમને ક્યાંથી સમય મળે અત્યારના બાળકો શું કરે છે ટીવી જોવામાં અને મોબાઈલ રમવામાં સૌથી વધારે સમય પસાર કરે છે માટે એમને રમત રમવા માટે ટાઈમ મળતો નથી નંદિતા કાકી કાકા પણ આ રમતો રમતા હતા હશે નંદિતા પૂછે છે કાકીને કે કાકી તમારી જેમ કાકા પણ આવી બધી રમતો રમતા હશે કાકી તેઓ લખો ટીઓ સતોળિયું કુસ્તી કબડ્ડી ગીલીદંડા અને બીજી ઘણી રમતો રમતા જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો એ જમવાનું પણ ભૂલી જતા કાકી કહે છે કે હા આજ તમારા કાકા તો કબડ્ડી કુસ્તી ગીલી દંડા સતોડિયું એવી ઘણી બધી રમતો રમતા હતા અને એમને તો પતંગ જ્યારે ઉડાવતા ત્યારે એ તો જમવાનું પણ ભૂલી જતા હતા નંદિતા કાકી વાતો ન કરો અહીં આવો રમ આપણે રમીએ નંદિતા શું કહે છે કાકીને કે કાકી વાતો કરી અને સમય પસાર કરશો નહીં અહીંયા આવો આપણે પણ રમત રમીએ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું કાકીએ પણ આ રમત બાળકો સાથે રમવાની શરૂ કરી તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો કાકી પણ થોડો સમય બાળકો સાથે રમ્યા અને શું થયું વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું વરસાદ ચાલુ થઈ ગયો એટલે કાકી કહે છે ચાલો મારે ઘરે જઈએ આપણે અંદર રમીશું કાકી કહે છે કે ચાલો આપણે બધા મારા ઘરની અંદર આ રમત રમતો રમીશું વિચારો અને લખો તમે કઈ કઈ રમતો રમો છો તો જુઓ અહીંયા શું છે કે તમે અત્યારે કઈ કઈ રમતો રમો છો એના વિશે વાત કરવામાં આવી છે તો આપણે કઈ કઈ રમતો રમીએ છીએ સંતાકુકડી કબડ્ડી ચેસ ક્રિકેટ દંડા લંગડી વગેરે રમતો આપણે રમીએ છીએ ચિત્રમાં બતાવેલું છે જુઓ બાળકો શું કરે છે ક્રિકેટ રમે છે અને લંગડી રમે છે એવી ઘણી બધી રમતો આપણે રમતા રમીએ છીએ તો મિત્રો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એ કઈ રમત રમી રહ્યા છે ચેસની રમત રમી રહ્યા છે તો હવે જોઈએ બાળકો આ સાંભળી રાજી થઈ ગયા એટલે કે કાકીએ જ્યારે કહ્યું કે આપણે આપણા ઘરમાં રમત રમીશું ત્યારે બાળકો આ સાંભળીને શું થઈ ગયા ખૂબ જ ખુશ થઈ ગયા બાળકો ચાલો કાકી ઘરમાં રમવા જઈએ બાળકો કે છે કાકીને કે ચાલો આપણે ઘરની અંદર રમવા માટે જઈએ બધા કાકીના ઘરમાં આવ્યા ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા જુઓ કાકા અને ફોય કઈ રમત રમી રહ્યા છે ચેસની રમત રમી રહ્યા છે ઘરની અંદર અવંતિકા આપણે શું રમીશું ત્યારે અવંતિકા બોલે છે કે આપણે ઘરની અંદર આવ્યા તો ખરા પણ આપણે શું રમીશું રજત ચાલો આપણે ઘર ઘર રમીએ ત્યારે રજત કહે છે કે ચાલો આપણે શું રમીએ ઘર ઘરની રમત રમીએ બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા બધા જ બાળકો તૈયાર થઈ ગયા ઘર ઘર રમત રમવા માટે રજત જો આપણા પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ રજત કહે છે કે જો આપણા પાસે ઢીંગલી હોત તો આપણે સારી રીતે ઘર ઘરની રમત રમી શકત કાકી શું તમારે ઢીંગલી જોઈએ છે કાકી બાળકોને પૂછે છે કે શું તમારે ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ કાકી કહે છે કે આપણે ઢીંગલી બનાવીશું કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી કાકી ઘરમાંથી શું લાવ્યા જૂના કપડાં અને કાકીએ બાળકોને ઢીંગળી બનાવવામાં મદદ કરી થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલું કર્યું બીજા થોડાક બાળકો હતા એમને ચેસ અને કેરમની રમત રમવી હતી તો એમને એમની ટીમ બનાવી અને રમત રમવાનું ચાલુ કર્યું તો વિદ્યાર્થી મિત્રો બીજું નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું